साबरकांठा જિલ્લાના પ્રાંતિજ ટોલનાકા પાસેથી ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલને પ્રાંતિજ પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા। ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ કેવડિયા કોલોની ખાતે આદિવાસીઓના પ્રશ્નોના મુદ્દા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મળનાર કોંગ્રેસની બેઠકમાં જતા હતા। તે દરમિયાન પ્રાંતિજ પીઆઈ એમડી ચંપાવત દ્વારા ખેડબ્રહ્માના ધારાસભ્યને પ્રાંતિજ ટોલનાકા પાસે તેમણે ડિટેઇન કર્યા હતા અને એક કલાક બાદ તેમણે જવા દેવામાં આવ્યા હતા। તો આ અંગે ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલે જણાવ્યું કે અમે કોંગ્રેસના બધા ધારાસભ્યો વિરોધ કરવા ના જઈ શકીએ તે માટે અમારી અટકાયત કરી છે। સંજય રાવલ, ZS TV, પ્રાંતિજ। કેવડિયા ખાતે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી બની છે એની સામે આદિવાસી સમાજનો વિરોધ નથી, પણ એની જે આજુબાજુની જે જમીન છે એ જમીન ભારતીય જનતા પાર્ટીએ આદિવાસીઓ પાસેથી પડાવી લીધેલ છે, દાદાગીરી કરીને પડાવી લીધેલી છે અને એમને તેથી હાંકી કાઢવાની વાત કરે છે। અને આજે પણ કેટલા ગામોના ગામો ખાલી કરાવવાનો સરકારે, રાજ્ય સરકારે અને ભારતીય જનતા પાર્ટીની સરકારે જ્યારે આદેશ કર્યો છે ત્યારે એનો વિરોધ કરવા માટે અને કલેક્ટરશ્રીને અમે કહેવા માટે કે સરકારના જે આ જે નિર્ણય સરકારે કર્યો છે એની સામે અમારો વાંધો છે અને આવા આદિવાસીઓને હટાવવા નહીં જોઈએ એની વાત કરવા માટે અમે કેવડિયા ખાતે કલેક્ટરશ્રીને મળવા માટે જતા હતા। ત્યારે આજે અહીંયા સાબરકાંઠાની પોલીસે અમે ટોલ ટેક્સ જતા નહીં જવું જોઈએ રજૂઆત કરવા માટે એમ કરીને અમારી અટકાયત કરી છે। કોણ કોણ મળવા જતા? બધા જ ધારાસભ્યો, કોંગ્રેસના ધારાસભ્યો જેટલા ચૂંટાયા છે બધા જ ધારાસભ્યો જતા હતા, પણ ઘણા ધારાસભ્યો આવી અટકાયત કરી એના